ધોરણ બે વિષય જી કે લેસન નંબર અઠ્યાવીસ એક શબ્દમાં ઉત્તર લખો તો જુઓ બાળકો અહીંયા કેટલાક પ્રશ્ન આપ્યા છે આપણે તેના જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે પશુઓને કેટલા પગ હોય છે તમને ખબર છે ને તમે બધા પશુઓ જોયા જ છો ગાય ભેંસ બકરી એ બધા પશુ કહેવાય છે તો એને કેટલા પગ હોય છે કૂતરો બિલાડી બધા કેટલા પગ હોય ચાર તો અહીંયા તમારે લખવાનું છે ચાર આગળ છે કયા પ્રાણીને કેસવાળી હોય છે તો કેશવાડી કે લાંબા લાંબા વાળ હોય છે આગળ કોને હોય છે સિંહને અને બીજા કોને હોય છે ઘોડાને તો આપણે અહીંયા લખીશું સિંહ અને ઘોડો આગળ છે કયા પ્રાણીની ડોક લાંબી હોય છે કયું પ્રાણી એવું છે જેની ડોક લાંબી હોય છે જોયું છે ને તમે તો જીરા અને બીજું ઊંટ ઊંટની પણ ડોગ ઘણી લાંબી હોય છે આગળ છે કયું પ્રાણી રણનું જહાજ કહેવાય છે તો રણમાં ખૂબ જ તાપ હોય છે તો અને રેતી હોય છે તો એમાં કયું પ્રાણી ચાલે છે ઊંટ તો અહીંયા આપણે લખવાનું છે ઊંટ આગળ છે કયા પ્રાણીને લાંબી સૂંઢ હોય છે તો આ તો બધાને જ ખબર હશે સૂંઢ કોને હોય છે હાથીને આગળ છે સૂર્ય કઈ દિશામાં ઉગે છે તો સૂર્ય કઈ દિશામાં ઉગે પૂર્વ આગળ છે દિવાળીનો તહેવાર કયા ગુજરાતી મહિનામાં આવે છે તો કયા મહિનામાં આવશે આસો આગળ છે રક્ષાબંધનનો તહેવાર કયા ગુજરાતી મહિનામાં આવે છે તો શ્રાવણ મહિનામાં આગળ છે હિન્દુઓ પૂજા કરવા ક્યાં જાય છે આ તો તમને બધાને જ ખબર હશે ક્યાં જાય છે હિન્દુઓ મંદિરમાં આગળ છે પંખીને કેટલા પગ હોય તો જે ઉડે છે જેને પાંખો હોય છે તેને પંખી કહેવાય છે તો તેને કેટલા પગ હોય છે બે ચાર ગાયના પગ કેટલા એક ગાયને ચાર પગ હોય તો ચાર ગાયના પગ કેટલા થાય ચાર વખત તમારે ચાર ચાર કરવાનું છે અથવા ચારનો નો આવડે છે ને બધાને તો ચારનો ઘડીયો ચાર સુધી બોલવાનો તો ચોકે ચોકે સોળ કેટલા આવશે અહિયાં સોળ રીતે આગળ છે પાંચ પૈડા કેટલા થાય તો એક તમારે ત્રણ નો ઘડિયો પાંચ સુધી બોલીને અહીંયા લખવાનું છે આગળ છે ઉત્તર દિશાની સામેની દિશા કઈ તો ઉત્તરની સામે કઈ દિશા આવશે દક્ષિણ આપણા દેશનું નામ શું છે તો આપણે કયા દેશમાં રહીએ છીએ એ તો બધાને ખબર હોવી જ જોઈએ શું છે આપણા દેશનું નામ ભારત પાક્કા ટમેટાનો રંગ કેવો હોય છે લાલ કયું પક્ષી લટકતો માળો પૂથે છે તો સુગરી સોનાના ઘરેણા કોણ બનાવે સોની કયા તહેવારના દિવસે બેન ભાઈને ઘેર રાખડી બાંધવા જાય છે બાંધો છો બધા રાખડી તો કયો તહેવાર હોય છે રક્ષાબંધન આપણા રાજ્યનું નામ શું છે તો શું આવશે ગુજરાત મુસલમાનો નમાજ પઢવા ક્યાં જાય છે તો આપણે હિન્દુઓ મંદિરમાં જઈએ છીએ એ રીતે મુસલમાનો ક્યાં જાય છે મસ્જિદમાં તો બાળકો તમારે આ બધા જ પ્રશ્નોના જવાબ અહીંયા લીટીમાં તમારે આજે લખવાના છે થેન્ક યુ